ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામમાં દર વર્ષે આગામી વર્ષનો વર્તારો કાઢવામાં આવે છે, જેના માટે એક ખાસ શુકનવિધિનું આયોજન કરાય છે. આ ગામમાં આવેલ બ્રહ્માણી માતાના મંદિરમાં માતાજીનું કરવટું કરવા ગામના દરેક જ્ઞાતિના લોકો એકઠા થાય છે. આ કરવટાની વિધિમાં પુરુષો હરિયા બને છે અને સ્ત્રીઓ વાદળી. પુરુષો લાકડાનું હળ લઈ દોડતા દોડતા ચાર વાર ગામની પ્રદક્ષિણા કરે છે, જ્યારે મહિલાઓ ગામના હવાડામાંથી માટીના ઘડામાં પાણી ભરી લાવી પ્રદક્ષિણા કરતા પુરુષો પર છાંટે છે. જે જુવાન પુરુષો એ હરિયા તરીકે તૈયારી બતાવે છે અને લેડીઝ જે બહેનો છે એ પોતે વાદળી તરીકે બને છે અને આ બંનેની સવારથી તૈયારી થાય છે અને એ તૈયારીમાં હરિયા જે બનતા હોય છે ભાઈઓ ચાબુકો ઘૂઘરા આ રીતે શણગાર શકતા હોય 100 સુધીનું અને બહેનો પ્રજાપતિના ત્યાંથી ગળા લાવે છે માટીના અને એ માટીના ગળા લઈ અને એકઠી થઈ અને આ ઉત્સવ ઉજવે છે. પાણી ભરી લાવેલી સ્ત્રીઓ પ્રથમ ચાર મહિલાઓ રાશિના અવલોકનો, પુરુષો પર છંટકાવ કરવામાં આવતા પાણી અને માળીઓએ રાત્રે બનાવેલા ફૂલોના દડાને આધારે આગામી ચોમાસાનો વર્તારો કાઢે છે. એક કલાક ચાલતી આ વિધિને જોવા સમગ્ર ઊંઝા પંથકના લોકો ઉમટી પડે છે, જેના કારણે સમગ્ર બ્રાહ્મણવાડા ગામમાં ઉત્સવ જેવો માહોલ છવાઈ જાય છે. 7,500ની વસ્તી ધરાવતા બ્રાહ્મણવાડા ગામમાં કડવા પાટીદાર, ઠાકોર, હરિજન તેમજ કેટલીય અન્ય જ્ઞાતિના લોકો વસે છે. આ શુકનોત્સવમાં દરેક જ્ઞાતિના લોકો પોતપોતાની કામગીરીના આધારે જોડાય છે. આ ઉત્સવથી એક તો પ્રથમ તો ગામની એકતા જળવાઈ રહે છે. આની અંદર ગામની તમામ કોમો પ્રજાપતિ ભાઈઓ માટીના ઘડા બનાવીને આપે છે ફ્રીમાં. પછી દરજી ભાઈઓએ ભેળ વગાડે છે, ભંગી ભાઈઓ ઢોલક વગાડે છે, પછી નાયક ભાઈઓ પીપુડી પોકળ વગાડે છે, પછી આ માળી ભાઈઓ છે ફૂલ લાવે છે, બધા ભાઈઓ સુથાર ભાઈઓ છે આ જે હરિયા બનતા હોય છે એનો હળ બનાવી આપે છે. બ્રાહ્મણવાડા ગામમાં પ્રાચીન સમયમાં લેઉવા પાટીદારો વસવાટ કરતા હતા. બ્રહ્માણી માતાજી લેઉવા પાટીદાર સમાજના કુળદેવી છે. આ સમાજના લોકો પ્રાચીન સમયથી આ પ્રમાણે શુકન વર્તારો જોતા આવ્યા છે, પરંતુ આ ગામમાંથી લેઉવા પાટીદાર સમાજના લોકો હિજરત કરી જતા ગામમાં વસતા કડવા પાટીદાર સમાજના લોકો પ્રાચીન કાળથી ચાલી આવતી આ પરંપરાને આજ પર્યંત નિભાવી રહ્યા છે, જેમાં દરેક જ્ઞાતિના લોકો જોડાતા ગામમાં એકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન અરવિંદ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ, VTV મહેસાણા.